માંડવી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને બરાબરની ટક્કર આપી રહ્યા છે. ખાસ કરીને ભાજપનું માઇક્રો બુથ પ્લાનિંગ એટલું મજબૂત છે જે ગઈકાલે માંડવીના રોડ શોમાં જોવા મળ્યું હતું. માંડવી શહેરમાં ગઈકાલે જાહેરમાં રોડ શો અને લોકસંપર્ક યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અને લોકોને મળ્યા હતા, પેમ્પલેટ્સ વિતરણ કર્યા હતા, ભાજપની પતાકાઓ દેખાતી હતી અને એક માહોલ શહેરમાં ઊભો થયો હતો. ભાજપ તરફથી માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા સતત લોકસંપર્ક કરી રહ્યા છે. ગામડાઓ મુંદ્રા અને માંડવી બંને મત વિસ્તારના ખૂંદી રહ્યા છે, સાથે શહેરમાં પણ તેમની ટીમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકના વાલી દિલીપભાઈ ત્રિવેદી પણ સતત મિટિંગો લઈ, પોકેટ મિટિંગો અને અન્ય મિટિંગો કરીને આ બેઠકને સતત ધ્યાન આપી રહ્યા છે. ખાસ કરીને માંડવીની બેઠક કચ્છ માટે ખૂબ જ મહત્વની છે તેવું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે કોઈ પણ ચૂક ન થાય અને આ બેઠક ભાજપ ફરી કબજે કરે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા ત્યારે રોડ શો અંગે આ બેઠકના વાલી પ્રભારી શ્રી દિલીપભાઈ ત્રિવેદી અને માંડવીના પૂર્વ નગરપતિ નરેન્દ્રભાઈ પીઠડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજ રોજ ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર દ્વારા અમારા ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં એક પ્રચંડ પ્રચાર માટે થઈને અમારા શહેરના આગેવાન અરવિંદભાઈ ગોહિલ સાથે સંગઠનના ચૂંટાયેલા લોકો, તમામ પાર્ટીના ચૂંટાયેલા સર્વે કાઉન્સિલરશ્રીઓ તેમજ સર્વ પદાધિકારીઓ સાથે અને અમારી માંડવી વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી નરેન્દ્રભાઈ પીઠડિયા અને ચુનાવ સહયોગી રજનીશજી ઉપાધ્યાયની આગેવાની નીચે સમગ્ર માંડવી શહેરમાં એક લોક સંપર્કનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જન જન સુધી સમગ્ર માંડવીમાં પ્રજાજન પાસે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની યાદી અને રાષ્ટ્રીય અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટેનું આજનું અભિયાન છે અને આ પ્રચંડ અભિયાન દ્વારા માંડવી શહેરમાં, સમગ્ર શહેરમાં કેસરીઓ છવાઈ જશે આજે અને લોકોનો જનમત અને પ્રતિભાવ ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તિત થાય અને ભારેથી અતિ ભારે મતદાન લોકો કરે એ માટેની અપીલ, સાથે સાથે 10:30 સુધીમાં બહુ ભારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરે એવા અનુરોધ સાથે લોકો પાસે જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સમગ્ર માંડવી શહેરમાં ફરી રહ્યા છે અને લોક સમર્થન મેળવી અને ખૂબ જ બહુમતીથી, પ્રચંડ બહુમતીથી માંડવી વિધાનસભાની સીટ અમે જીતશું એવો અમને વિશ્વાસ છે. આજે અમારા કાર્યકર્તાઓ, સંગઠનના કાઉન્સિલર મિત્રો, બૂથ સમિતિ સુધીના તમામે તમામ લોકો માંડવી શહેરની અંદર અમારા ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે પ્રચંડ શક્તિથી માંડવીમાં ઉતર્યા છે. આપે એમનું કવરેજ લીધું હશે. માંડવી શહેરના 99 વોર્ડને આવરી લે એ રીતેની આખી આ યોજના છે અને કાર્યકર્તાઓએ જબરજસ્ત ઉત્સાહ સાથે આજે જોડાણા છે ત્યારે અમને પણ ગૌરવ થાય છે કે આટલી જનમેદી સાથે કાર્યકર્તાઓ અને ખાસ કરીને તેમાં બહેનોની વસ્તી પુષ્કળ પ્રમાણમાં હતી. આને ધ્યાન રાખીને અમને એવું બહુ સ્પષ્ટ દેખાય છે માંડવી શહેરની અંદર કે એક વાતાવરણ ભારતીય જનતા પાર્ટી જે કામ કર્યા છે એના આધારે લોકો સ્વયંભૂ નીકળી રહ્યા છે એનો અમને આનંદ છે. માંડવી શહેરના 7 વોર્ડ જે ગ્રામ્ય વિસ્તારને આવે છે તે સામા કાંઠેના 2 વોર્ડને બાદ કરતા વોર્ડ નંબર 4 અને 5 જેનો કાર્યક્રમ આવતીકાલે છે. આજે વોર્ડ નંબર અત્યારે 6 થી શરૂ થશે અને લગભગ 7-7 વોર્ડને આજે આવરી લેશું એવી રીતની આખી અમારી જન સમર્થન રેલી છે અને વિરેન્દ્રસિંહના પ્રચાર અર્થે આ ભવ્ય રેલીને સ્ટાર્ટ આપી અમારા વાલીશ્રી, અમારા અહીંયાના ઇન્ચાર્જશ્રી યુપીથી આવ્યા છે એ રજનીશજી અને આની આગેવાની વચ્ચે બહુ સારી રીતે આ રેલી માંડવી શહેરની અંદર જોડાણી છે.